નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક રાઠી અને એચઆર્સ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજની ખાસ વિડીયોમાં આપણે ધોરણ અગિયાર બાયોલોજીનું ચેપ્ટર નંબર ચાર સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમનો પાંચમો ભાગ આપણે જોવાનો છે પાર્ટ ફાઇવ તો વિડીયોને ખાસ છેક સુધી જોઈ લેજો ઓકે તો આપણે પાર્ટ ટુ થ્રી ફોર આગળ શું શું જોયું એના વિશે થોડીક ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે પાર્ટ ટુની અંદર આપણે ત્રણ સમુદાય જોયા હતા સચિદ્ર કોષ્ટાંતરિક અંકધર પાર્ટ થ્રીની અંદર આપણે પૃથુકૃમિ સૂત્રકૃમિ નુપૂરક જોયા હતા પાર્ટ ફોરની અંદર આપણે સંધિપાદ મૃદુકાય સુરત્વચી વિશે જોયું હતું તેમના આપણે લક્ષણો જોયા હતા એમના મૂળભૂત લક્ષણોને આધારે એમનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ આપણે જોયું હતું અને આજે હવે આપણે પાર્ટ ફાઇવની અંદર સામી મેરુદંડી અને મેરુદંડી વિશે થોડુંક જોઈશું તો મિત્રો આગળના પાર્ટ તમે ચારે ચાર પાર્ટ ના જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને એ પણ જોઈ લેજો તો ચાલો શરૂ કરીએ તો સમુદાય સામી મેરુદંડી એટલે કે હોમી કોડેટા હેમી કોર્ડેટા તો એના વિશે એના લક્ષણો આપણે મુખ્ય જોઈએ તો સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવેલ હતો પરંતુ હમણાં તેને અલગ સમુદાય તરીકે અમેરી દંડીમાં મૂકવામાં આવેલ છે એટલે કે અહીંયા હિસ્ટ્રીની વાત કરી છે કે પહેલાં સામુ મેરુદંડી જે છે એ અલગ સમુદાય નહોતો એ એક મેરુદંડીનો ઉપસમુદાય હતો પરંતુ એને હવે અલગ કરી દેવાયો છે એને હવે અમેરુદંડીની અંદર મૂકવામાં આવેલો છે ઓકે તો આના જે બધા પ્રાણીઓ હોય છે એ કેવા દરિયાઈ હશે ખાસ યાદ રાખજો આના બધા પ્રાણીઓ દરિયાઈ હશે પછી કૃમિ જેવા નાના સમૂહો ધરાવે છે તેમનું અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત હોય છે એટલે કે એમનું એમની અંદર આપણને અંગો જે હશે એ અંગો અંગતંત્ર બનાવશે અને અંગતંત્ર કાર્ય કરશે આખા શરીરમાં એ રીતે એમનું આયોજન થયેલું હશે એમની સમિતિની વાત કરીએ તો એ સમિતિ હશે એટલે કે ડાબો અને જમણો ભાગ બંને અલગ પડશે જો આપણે એમને વચ્ચેની દરીથી કટ કરીશું તો પછી એમની અંદર ત્રિગર્ભ સ્તરીય આયોજન હશે અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે હવે પછી આપણે જે પણ પ્રાણીઓ જોવાના છે એ આ રીતે જ જોવાના છે દેહકોષ્ઠવાળા અને ત્રિગર્ભ સ્તરીઓ જ હશે મોટાભાગના પછી એમના બીજા લક્ષણોની વાત કરીએ તો એમનું શરીર જે છે એ નળાકાર હશે બરાબર છે આપણે અહીંયા સામુ સામી મેરુદંડીની વાત કરી રહ્યા છીએ તો એમનું શરીર નળાકાર હશે આગળના ભાગે સૂંઢ જેવું હશે બરાબર છે વચ્ચે ગ્રીવા અને એક લાંબુ દળ પણ ધરાવે છે એ આની અંદર પરિવહન તંત્ર જે છે એ ખુલ્લા પ્રકારનું છે ખાસ યાદ રાખજો કે સામી મેરુદંડીની અંદર પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે બરાબર જેમ કે આપણામાં માણસની અંદર બંધ પ્રકારનું હોય છે પરંતુ આમાં એક ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે શ્વસનની વાત કરીએ તો શ્વસન એમનું ઝાલરો દ્વારા થશે બરાબર છે સૂઢ ગ્રંથિ ઉત્સર્જન અંગ છે બરાબર કે એમનો નકામો જે કચરો છે શરીરનો એ કઈ રીતે બહાર જશે એને ઉત્સર્જન કહેવાય તો એમાં સૂંડ ગ્રંથિ આવેલી હશે એના દ્વારા એ બહાર જશે લિંગભેદ આમ એમની અંદર આપણને જોવા મળશે એટલે કે નર અને માદા અલગ અલગ જોવા મળશે ફલન જે છે એ બાહ્ય ફલન રીતે થશે એટલે કે શરીરના બહારની બાજુએ નવા સજીવનું ફલન થશે અને પરોક્ષ ગર્ભ વિકાસ છે એટલે કે ઇનડાયરેક્ટ છે બરાબર છે જે ગર્ભ વિકાસ હોય છે એમાં બે પ્રકારો પડેલા હોય છે આપણને ખબર છે એટલે કે જે ડિમ્બીય અવસ્થાઓ હોય એ આપણને અહીંયા જોવા મળશે બરાબર છે એટલે કે જે નવો સજીવ જન્મ લેશે એ પુખ્ત સજીવ જેવો તરત જ નહીં દેખાય એમાં ડિમ્બીય અવસ્થાઓ જોવા મળશે ને ફાઇનલી જ્યારે પુખ્ત બનશે એડલ્ટ બનશે ત્યારે એ જે એનું સજીવ હશે એના જેવો દેખાશે પુખ્ત સજીવ જેવું જ દેખાશે તો ઉદાહરણ જોઈએ બાલાનો ગ્લોસસ અને ગ્લોસસ તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ જે વચ્ચેની ગ્રીવા કહેવાય છે આને આગળનો જે ભાગ છે એ સૂંઢ જેવો ભાગ બરાબર એને સૂંઢ કહેવાય છે અને આ એક ગ્રીવા પ્રદેશ એનો છે તો આ રીતે દરેક પ્રાણીમાં જોવા મળશે હવે આપણે વાત કરીએ સમુદાય મેરુદંડી કે જે આપણો પ્રાણી સૃષ્ટિનો સૌથી છેલ્લો સમુદાય જે હવે છે કે મેરુદંડી જેને કોર્ડેટા કહેવાય તો એના સામાન્ય લક્ષણો આપણે જોઈએ તો મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ પૃષ્ઠ બાજુએ પોલો ચેતારરજુ અને એક જોડ કંઠનાલીય ઝાલર ફાટો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે એટલે એમના મૂળભૂત લક્ષણો જોઈએ તો બેઝિક આટલી વસ્તુ તો જોવા મળશે જ મેરુદંડી સમુદાયમાં બરાબર એક તો એમને એમનામાં મેરુદંડ જોવા મળશે જે બાજુએ પોલા ચેતારરજુ અને એક જોડ કંઠનાલીએ ઝાલર ફાટા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે સમિતિની વાત કરીએ તો દ્વિપાશ્વ સમિતિ હશે ત્રિગર્ભસ્તરીય હશે અને અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે તો મિત્રો આપણું જે મનુષ્ય છીએ એ આપણે આ જ સમુદાયની અંદર આવીએ છીએ મેરુદંડીની અંદર બરાબર છે તો આપણી દ્વિપાશ્વ સમિતિ છે ત્રિગર્ભ સ્તરીય છીએ આપણે અને અંગતંત્ર આપણું ખબર છે આપણી અંદર બધા અલગ અલગ અંગ અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવતા હોય છે તો અંગતંત્ર સ્તરીય આયોજન થયું અને આપણામાં પણ દેહકોષ્ઠ હોય છે બરાબર તો આ સમુદાય મેરુદંડીના લક્ષણો છે પછી તેઓ પશ્વગુદાપૂચ એટલે કે પોસ્ટ એનલ ટેલ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે એટલે કે એમની પાછળ એક પોસ્ટ એટલે કે પાછળની સાઈડે ગુદાપૂંછ એટલે કે પૂંછડી જેવીની એક રચના હોય છે આપણામાં નથી બરાબર છે એ તો ઉદ વિકાસના લીધે નીકળી ગઈ છે પરંતુ ઘણા બધા મેરુદંડીના પ્રાણીઓ છે એમની અંદર હજુ પણ પાછળ પૂંછડી રહેલી છે અને બંધ પરિવહન તંત્ર જોવા મળે છે બંધ પરિવહન તંત્ર એટલે આપણે આગળ ઘણી વખત આવી ગયું છે કે હૃદય જે હશે એ હૃદય રુધિરનું વહન છે એ પરિવહન તંત્રમાં કરશે ચોક્કસ રીતે અને એની અંદર ધમની અને શીરાનો ઉપયોગ કરશે જ્યારે ખુલ્લા પરિવહન તંત્રની અંદર ધમની અને શીરા હશે નહીં ડાયરેક્ટ જ કોષો અને પેશીઓ સુધી એનું રુધિર પહોંચશે તો મેરુદંડીની લાક્ષણિકતાઓ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ કે અહીંયા કોઈ પણ એક પ્રાણી લીધો છે કે બેઝિક આપણને ખબર પડે એટલા માટે કે કઈ રીતે એમાં પશ્વ ગુદાભાગ દેખાય છે બરાબર છે ઝાલર ફાટો કઈ રીતે હોય છે મેરુદંડ ક્યાં હાજર હોય છે અને ચેતા રજુ તો આ રીતે બધા જ મેરુદંડીમાં આવેલું હોય છે તો હવે આપણે મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે તફાવત શું છે એ જોઈશું કે આપણે આગળ અમેરુદંડી જોયું પરંતુ શું ડિફરન્સ શું છે આ બંને વચ્ચેનો તો એક તો પહેલો મેઇન ડિફરન્સ છે કે મેરુદંડીની અંદર મેરુદંડ હાજર હશે અને આમાં મેરુદંડ ગેરહાજર હશે એટલે જ આનું નામ અમેરુદંડી છે આ સિમ્પલ વસ્તુ છે બીજી વસ્તુ છે કે મધ્યસ્થ ચેતાતંત્ર એ પૃષ્ઠ બાજુએ પોલું હશે અને એકવડું હશે જ્યારે અમેરુદંડીની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ વક્ષ બાજુએ હશે એટલે કે થોડું આગળની બાજુએ નક્કર હશે અને બેવડું હશે હૃદયની વાત કરીએ તો મેરુદંડીના સજીવોમાં જે હૃદય હશે એ શરીરની વક્ષ બાજુએ હશે બરાબર છે એટલે કે આગળની બાજુએ હશે અને આ અમેરુદંડીની વાત કરીએ તો જો કદાચ જે અમેરુદંડીમાં હૃદય હશે તો હશે તો એ પૃષ્ઠ બાજુએ હશે નહીં હોય તો નહીં હોય બરાબર છે તો હૃદય શરીરની પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ જોવા મળશે કારણ કે આમાં ચેતાતંત્ર જે છે એ વક્ષ બાજવે છે અહીંયા ચેતાતંત્ર પૂર પૃષ્ઠ બાજવે છે હૃદય વક્ષ બાજવે છે એ રીતે પશ્વગુદાપૂચ હાજર હશે આમાં આપણને ખબર છે જ્યારે આમાં પશ્વગુદાપૂચ હશે નહીં તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જોવાનું જ છે પછી આપણે વાત કરીએ કે હવે મેરુદંડી આગળ જઈને કેટલામાં વહેંચાયેલું છે કેટલા એના ઉપસમુદાયો છે તો મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાય છે મિત્રો પુચ્છ મેરુદંડી એટલે કે યુરોકોડેટા એનું ઉદાહરણ છે એસિડિયા પછી આવે છે શીર્ષ મેરુદંડી સિફેલોકોર્ડેટા એનું ઉદાહરણ છે એમ્ફિયા અને પૃષ્ઠવંશી એટલે કે વર્ટિભ્રેટા તો એમાં મત્સ્યથી લઈને સસ્તન વર્ગ એટલે માણસ પણ આની અંદર આવી જાય તો આપણે પૃષ્ઠવંશી છીએ વર્ટિભ્રેટા બરાબર છે તો મિત્રો ખાસ યાદ રાખજો ફરી રિપીટ કરું છું કે મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાય છે મેરુદંડી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી એના ઉદાહરણો અલગ અલગ જોઈ લેજો જેમાં પૃષ્ઠવંશી જે છે એ મત્સ્યથી લઈને સસ્તન વર્ગ સુધી એમનો સમાવેશ થયેલો હોય છે તો મિત્રો હવે વાત કરીએ જીવન પર્યંત મેરુદંડ ધરાવતા પ્રાણીઓના લક્ષણો લખો હવે જીવન જીવનપર્યંત મેરુદંડ એટલે કે એવા પ્રાણીઓ કે જેમની અંદર મેરુદંડ થોડાક સમય માટે જ રહે છે આખી જિંદગી એમની સાથે રહેતું નથી તો તેમાં મેરુદંડી અને શીર્ષ મેરુદંડીનો સમાવેશ થાય છે બરાબર જે આપણે આગળ ત્રણ વિભાગો જોયા ઉપસમુદાયમાં એમાં મેરુદંડી અને મેરુદંડી જે છે એમાં જીવન પર્યત હોય છે બરાબર છે જ્યારે પૃષ્ઠવંશીમાં એવું હોતું નથી તો પૃષ્ઠવંશીનું આપણે આગળ જોવાના જ છીએ તો વાત કરીએ કે કઈ રીતે તો મેરુદંડીને કંચુક મેરુદંડી કહેવાય છે અને તેઓ આદિ મેરુદંડીઓ છે આદિ એટલે કે પહેલાં સૌથી પહેલાંના એ મેરુદંડીયો છે તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ છે એટલે કે આપણને દરિયામાં જ જોવા મળશે પૂછ મેરુદંડી અને જે એમનું મેરુદંડ હોય છે એ ફક્ત ડિમ્બીય અવસ્થામાં ડિમ્બીય જે એમની પૂંછડી હશે એની અંદર જ હાજર હશે જીવન પર્યંતનો મિનિંગ શું થાય જીવન પર્યંત એટલે કે જે મેરુદંડ હશે એ થોડાક સમય માટે જ એમના શરીરમાં રહેલું હશે તો આવા પ્રાણીઓની અંદર મેરુદંડ જે છે એ ડિંભીય અવસ્થા એટલે કે જ્યારે એ વિકાસ પામે છે ત્યારે અને એ પણ ક્યાં પૂંછડીની અંદર હાજર હોય છે ઉદાહરણ જોઈએ એસિડિયા સાલ્પા અને ડોલિયોલમ ઓકે તો અહીંયા એસિડિયા તમને પિક્ચરમાં બતાવવાની કોશિશ કરેલી છે વાત કરીએ હવે શીર્ષ મેરુદંડી કે જે બીજો ઉપસમુદાય છે મેરુદંડીનો તો તેઓ પણ સંપૂર્ણ રીતે દરિયાઈ છે આપણને દરિયાની અંદર જ જોવા મળશે આદિ મેરુદંડી છે એટલે સૌથી પહેલાંના એ મેરુદંડી પ્રાણીઓ છે મેરુદંડ જે છે એ સમગ્ર જીવનકાળ દરમિયાન આજીવન શીર્ષથી લઈને પૂચ્છ સુધી વિસ્તરેલ હોય છે એટલે કે એમની સાથે જે મેરુદંડ જે એવા પ્રાણીઓની અંદર છે એ આજીવન લાઇફ ટાઈમ ફોર એવર એમની અંદર જ માથાથી લઈને પૂંછડી સુધી જોવા મળશે બરાબર શીર્ષથી લઈને પૂચ્છ સુધી વિસ્તરેલું જોવા મળે છે ખાસ યાદ રાખજો ડિફરન્સ શું છે એમના ઉદાહરણ જોઈએ તો એમ્પિયોક્સ અથવા તો બ્રેક્યોસ્ટોમાં તો આ અહીંયા પિક્ચરમાં મેં બતાવવાની કોશિશ કરી છે ઓકે તો હવે આપણે વાત કરીએ ત્રીજો ઉપસમુદાય મેરુદંડી પ્રાણીઓનો ત્રીજો ઉપસમુદાય કે જેનું નામ છે પૃષ્ઠવંશી તો પૃષ્ઠવંશી સમુદાય વિશે આપણે જોઈશું એના સામાન્ય લક્ષણો વિશે જોઈશું તો આ જે છે ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે એટલે કે એમનું એટલે કે એમનું જે મેરુદંડ હશે એમનું જ્યારે ગર્ભની અંદર હશે ત્યારે જ જોવા મળે છે પછી શું થાય છે એ જોઈએ તો એમનું મેરુદંડ જે છે એ પછી પુખ્તાવસ્થા એટલે કે જ્યારે મેચ્યોર થશે ત્યારે એ કાસ્થિમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે હવે આપણા મનુષ્યની જ વાત કરી લઈએ તો આપણી અંદર કરોડસ્તંભ જે પાછળની બાજુએ આવેલું છે એ મેરુદંડનું જ રૂપાંતરણ છે બરાબર મેરુદંડમાંથી જ કાષ્ટિમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભ જે બનતું હોય છે વર્ટીબ્રલ કોલમ જેને કહેવાય એ રૂપાંતર પામે છે એની અંદર હવે વાત કરીએ તો આથી બધા જ જે પૃષ્ઠવંશીઓ છે એ મેરુદંડી છે બરાબર હવે આ બધા પૃષ્ઠવંશીઓ જે છે એ તો મેરુદંડી જ કહેવાશે કારણ કે મેરુદંડીનો ઉપસમુદાય છે પરંતુ બધા મેરુદંડીઓ જે છે એ પૃષ્ઠવંશીનો સીધી વસ્તુ છે કે બધા મેરુદંડી છે એ પૃષ્ઠવંશીના જ કહેવાય કારણ કે આપણે આગળ એના બે ઉપસમુદાયોના લક્ષણો પણ જોઈ લીધા કે બધા જ જે મેરુદંડીઓ છે એ પૃષ્ઠવંશી ના કહેવાય કારણ કે પૃષ્ઠવંશી તો આખો એક અલગ જ સમુદાય છે એના લક્ષણો જ અલગ છે પછી વાત કરીએ તેઓ વક્ષ બાજુએ બે ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે વક્ષ બાજુએ એટલે કે આગળની બાજુએ આપણા મનુષ્યના મનુષ્યની જે ઉદાહરણ લઈ લઈએ કે આપણી અંદર ચાર કોટરયુક્ત બરાબર ચાર ખંડોયુક્ત હૃદય આવેલું છે સ્નાયુઓથી બનેલું તો એ રીતે આવા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર વક્ષ બાજુએ બે ત્રણ કે ચાર કોટરયુક્ત હૃદય આવેલું હશે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ હૃદયની રચના હોઈ શકે પછી વાત કરીએ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે એમની જોડે એક જોડ મૂત્રપિંડ આવેલું હશે બરાબર છે આશ્રુતિ નિયમન એટલે કે આયનોની જે લેવડ દેવડ છે એનું રેગ્યુલેશન છે એ અને ઉત્સર્જન એટલે કે શરીરનો નકામો કચરો બહાર કાઢશે તો આપણી અંદર શું હોય છે કિડની હોય છે બરાબર તો એક જોડ મૂત્રપિંડ એટલે કે બે કિડનીસ આવેલી હશે બરાબર છે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલા હશે એટલે કે એક જોડ કિડની આવેલી હશે બરાબર છે પ્રચલન માટે જોડમાં ઉપાંગો કે મીન પક્ષો હોય છે બરાબર મીન પક્ષો આપણને માછલીની અંદર જોવા મળે છે જ્યારે ઉપાંગો આપણને બીજા બધા પ્રાણીઓમાં જોવા મળે છે હાથ પગની વાત કરી છે આમાં બરાબર પ્રચલન માટે એટલે ચાલવા માટે જોડમાં ઉપાંગો જેમ મનુષ્ય માટે મનુષ્યની વાત કરીએ તો બે પગ છે બીજા પ્રાણીઓને ચાર પગ હોય છે તો એ એને શું કહેવાય ઉપાંગો કહેવાય લીમ્સ કહેવાય બરાબર તમે અહીંયા નીચા પિક્ચર્સમાં પણ જોઈ શકો છો ચાર ઉપાંગો આપેલા છે અહીંયા કરોડરજ્જુ છે બરાબર છે તો એ રીતે અને માછલી હશે તો એની અંદર મીન પક્ષો આવેલા હશે પ્રચલન માટે હલનચલન થવા માટે તો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે બધા પૃષ્ઠવંશીઓ જે છે એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ જે છે એ પૃષ્ઠવંશી નથી આ વાક્યને ન્યાય આપો એટલે કે એનું કારણ શું છે તો સીધી વસ્તુ છે કે કેટલાક મેરુદંડી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે પણ પુખ્તાવસ્થાએ મેરુદંડનું રૂપાંતરણ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં થાય છે આપણને ખબર છે હવે જે પ્રાણીઓમાં કરોડસ્તંભ શરીરની મધ્યપૃષ્ઠ બાજુએ આવે જોવા મળે આપણને તો તેમને આપણે પૃષ્ઠવંશી કહીશું પરંતુ મેરુદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડસ્તંભ બનતો નથી એટલું જ કારણ છે મેઇન કારણ છે કે બધા પાસે મેરુદંડ હશે પરંતુ જરૂરી નથી કે આગળ જઈને કરોડસ્તંભ બને જેમ કે એમ્પીઓક્સ છે ઓસિડિયા છે શીર્ષ મેરુદંડી છે અને પૂછ મેરુદંડી છે તો આ બધા પ્રાણીઓમાં મેરુદંડ જે છે જીવન પર્યત જ જોવા મળે છે એટલે કે થોડાક સમય માટે જોવા મળે છે આજીવન જોવા નથી મળતું તો તેનું રૂપાંતરણ જે છે એ કરોડ સ્તંભમાં નથી થતું બરાબર કદાચ આખા જીવન દરમિયાન જોવા મળે તો પણ એ કરોડ સ્તંભમાં તો રૂપાંતરણ નહીં જ પામે એટલા માટે બધા જ મેરુદંડી જે છે એ પૃષ્ઠવંશી ના કહેવાય બરાબર છે અને જે પૃષ્ઠવંશી બધા છે એ તો મેરુદંડી જ છે ઓબ્વિયસલી એ મેરુદંડીનો જ ઉપસમુદાય છે તો આ રીતે જે કરોડરજ્જુ મેં બતાવવાની કોશિશ કરી છે કે મેરુદંડ આગળ જઈને જ્યારે પુખ્ત બનશે ત્યારે આ રીતે કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામતું હોય છે ઓકે મિત્રો એક એક્સ્ટ્રા નોલેજ માટે કે મિત્રો આપણે ઘણી વખત પૃષ્ઠ બાજુ વક્ષ બાજુ એવા બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ એન્ટેરિયર બાજુ પોસ્ટેરિયર બાજુ તો દરેક પ્રાણીની અંદર તમે આ રીતે એના ચાર ભાગ પાડો બરાબર છે તો જે ઉપરનો ભાગ છે બરાબર છે હવે અહીંયા માછલીની વાત કરી છે તો માછલીને તમે આ રીતે બે એક્સ બે જે એની એક્સિસ છે એની અંદર તમે કટ કરો તો આ જે ભાગ છે પૃષ્ઠ બાજુ એને ડોર્સલ સાઈડ કહેવાય એટલે કે પૃષ્ઠ બાજુ અને વેન્ટ્રલ સાઈડ એટલે કે જે નીચેનો હિસ્સો છે એને વક્ષ બાજુ કહેવાય બરાબર છે હવે જે માણસની વાત કરીએ તો માણસની પાછળની જે બાજુ છે એ ડોર્સલ સાઈડ કહેવાય આ રીતે જે એનું કરોડસ્તંભ આવેલું હશે બરાબર છે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ એટલે કે આ બાજુએ કરોડસ્તંભ આવેલું હશે બરાબર છે એ રીતે વક્ષ બાજુએ આપણે હૃદય સાંભળ્યું તો આ સાઈડે હૃદય આવેલું હશે નીચેની આ લાઇનથી નીચેની સાઈડે હૃદય આવેલું હશે બરાબર વક્ષ બાજુ જેને કહેવાય તો એને વેન્ટ્રલ સાઈડ કહેવાય ઇંગ્લિશ શબ્દો પણ ખાસ યાદ રાખવાના છે કે જે આગળ જઈને તમને ખૂબ જ ઉપયોગી થવાના છે નીટની એક્ઝામ માટે પણ ને બીજી પણ ઘણી એક્ઝામ માટે આગળ અભ્યાસ માટે એટલા માટે તમને ઇંગ્લિશ શબ્દો પણ આવડવા જરૂરી છે એન્ટિરિયર એન્ડ એટલે કે આગળનો અંત જે ભાગ હોય બરાબર આગળનો ભાગ અને પોસ્ટિરિયર એન્ડ એટલે કે પાછળનો ભાગ બરાબર છે તો આ રીતે ચાર મુખ્ય ભાગો હોય છે પછી આવે છે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ તો એને લેટરલ કહેવાય બરાબર લેટરલ એટલે કે સાઈડ ડાબુ અને જમણું બે અલગ અલગ જે સાઇડો પડી જાય એને કહેવાય છે લેટરલ સાઇડ્સ તો રાઇટ પણ હોય અને લેફ્ટ પણ હોય બરાબર છે ઓકે તો આ ટર્મ્સ ખાસ યાદ રાખજો ઓકે તો હવે આપણે પૃષ્ઠવંશીઓનું વર્ગીકરણ જોવાનું છે કે પૃષ્ઠવંશીનું આગળ જઈને કેટલા વિભાગો પડે છે તો એના મુખ્ય બે વિભાગો પડે છે હનુવિહીન હનુવિહીન એટલે કે જળબો એની અંદર જોવા મળશે નહીં જડબાનો અભાવ હશે જેમ આપણી પાસે જડબું હોય છે બરાબર પછી આવશે હનુધારી બરાબર તો એમાં જડબુ હશે હનુધારી પ્રાણીઓની અંદર જડબું હશે હવે એમાં પણ પાછા બે ભાગ પડે છે હનુધારીની અંદર મત્સ્ય એટલે કે માછલી અને ચતુષ્પાદ જે ઉપાંગો ધરાવે છે એ જેને ટેટ્રાપોડા કહેવાય ઇંગ્લિશમાં બરાબર છે તો હનુધારી એટલે કે જે જે પ્રાણીઓ પાસે જડબા હશે બરાબર છે એના આગળ બે ભાગ પડે છે માછલી માછલીમાં પણ આગળ બે ભાગ છે કાસ્તિમત્સ્ય અને અસ્થિમત્સ્ય જ્યારે ચતુષ્પાદની વાત કરીએ તો એમાં ઉભયજીવી સરિસરૂપ વિહંગ અને સસ્તન જેમાં મનુષ્યનો સમાવેશ થાય છે બરાબર તો હવે ફાઇનલી જે પૃષ્ઠવંશી છે એ આટલું એનું વિભાજન આગળ થતું હોય છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચૂસમુખાથી શરૂઆત કરીશું ધીરે ધીરે આપણે આ બધા જ વિભાગોના લક્ષણો જોવાના છે બરાબર છે મિત્રો તો વિડીયો ગમ્યો જ હશે તમને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને હજુ સુધી જેમણે નથી કર્યું તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો તો આગળ હવે આપણે ચુસમુખા કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વિશે જોવાનું છે તો સતત તમે આ રીતે જોડાયેલા રહેજો મહેનત કરતા રહેજો નોટ્સ સાઈડમાં બનાવતા રહેજો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર